तो फरी एक वक्त महत्वना समाचार पर नजर करीशुं। जे ओलिम्पिक तरफ थी मळी रह्या छे हॉकी नी जो बात करिए तो भारत नी टीम सेमीफाइनल मां पहुंची गई छे। मेन्स हॉकी नी सेमीफाइनल मां हवे भारत 41 वर्ष बाद भारते इतिहास रच्यो छे। मेन्स हॉकी नी सेमीफाइनल मां भारते पोतानुं स्थान बनावी लीधुं छे। टॉप फोर मां पहुंची मेन्स हॉकी टीम, त्यारे मेडल थी एक ज जीत दूर छे हवे भारतीय टीम। ग्रेट ब्रिटन ने हरावी भारते एंट्री करी छे सेमीफाइनल मां। 41 वर्ष बाद भारते आ इतिहास रच्यो छे। टोक्यो ओलिम्पिक मां भारते कमाल करीने बतावियो छे। आ मामले संवाददाता केतन जोड़ाई रहा छे फोन लाइन पर। केतन, जे प्रकार एक बाद एक आजे भारत ने सारा समाचार मळी रह्या छे, पहला पीवी सिंधु अने हवे भारत हॉकी नी टीम, शुं छे वधु विगतो? जेनी आतुरतापूर्वक राह जोई रह्या हता ते हॉकीनो मुकाबलामां भारतीय टीमे शानदार प्रदर्शन कर्युं अने ग्रेट ब्रिटन ने 3-1 थी पराजय आप्यो। जयारे प्रथम मैच में ऑस्ट्रेलिया सामे 7-1 थी हारी चुक्या हता त्यारे कोई आशा राखी रह्युं नहोतुं के भारतीय टीम आटलू शानदार प्रदर्शन करशे। અને એક રીતે ઐતિહાસિક એ પ્રમાણે કહી શકાય કે રિયો ઓલિમ્પિક 2016માં ભારતીય ટીમ સમગ્ર કોમ્પિટિશનમાં છેલ્લા સ્થાને રહી હતી અને ત્યારથી આ ટીમને બેઠી કરીને એક આ મુકામ સુધી પહોંચવું આસાન કામ નહોતું કોચ માટે, પરંતુ મનપ્રીત સિંહની આગેવાની હેઠળ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને દિગ્ગજ ગજાની ટીમોને હાર આપી હવે સેમિફાઇનલમાં સંભવત બેલ્જિયમ સામે મુકાબલો થશે। અને વર્ષો બાદ ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે, કારણ કે અગાઉ જ્યારે ટર્ફ સિવાય જ્યારે ગ્રાસ ઉપર જ્યારે હોકી રમાતી હતી ઓલિમ્પિકમાં ત્યારે ભારતીય ટીમ અનેક વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે, પરંતુ વાત જ્યારથી ટર્ફ ઉપર મેચ રમાવાની શરૂ થઈ ત્યારથી ભારતીય હોકી ટીમના ખરાબ દિવસો ચાલુ થયા હતા, પરંતુ આખરે સેમિફાઇનલમાં પ્રવેશ કરીને ટીમ ઇન્ડિયાએ એક રીતે કહી શકાય કે હોકીમાં પોતાનું નામ પાછું મેળવ્યું છે અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે। ટીમ ઇન્ડિયા એક રીતે જોવા જઈએ તો સારું પરફોર્મન્સ કરી રહી છે છેલ્લી ઘણી મેચ, જો ઓસ્ટ્રેલિયા સામેની મેચને બાદ કરવામાં આવે તો ચોક્કસથી કહી શકાય કે ભારત માટે એક આશાનું કિરણ જરૂર દેખાયું છે, કારણ કે સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા પહોંચી ચૂકી છે અને હવે આશા રાખીએ કે ભારત ફાઇનલ સુધી પહોંચે। જી જી, આભાર કેતન સમગ્ર માહિતી આપવા બદલ। તો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે ભારતીય મેન્સ હોકીની ટીમ। ભારત માટે એક સારા સમાચાર, મેડલથી હવે માત્ર એક જીત દૂર છે ભારતીય હોકી ટીમ।